વિસ્તારમાં સલીમભાઈ બાગડિયા સ્ક્રેપનો બિઝનેસ કરતા હતા અને સાથે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં આગેવાન નેતા પણ હતા. સલીમભાઈના દીકરાના સાસુ વિશે સસ્પેન્ડેડ એએસઆઈ રોનક હિરાણી દ્વારા સોશિયલ મીડિયા પર અભદ્ર ટિપ્પણી કરતી પોસ્ટ મૂકવામાં આવી હતી. આ પોસ્ટ ડિલીટ કરવા માટે સલીમભાઈ રોનક હિરાણીને સમજાવવા ગયા હતા ત્યારે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને વાત મારમારી સુધી પહોંચી હતી. દરમિયાન સસ્પેન્ડેડ પોલીસ કર્મી રોનક હિરાણીએ સલીમભાઈને છાતી અને પેટના ભાગે મુક્કા માર્યા હતા. આથી સલીમભાઈને કિડની અને લીવર પર ઈજા થતા તેઓ ત્યાં જ ધરી પડ્યા હતા અને તેમનું મોત નિપજ્યું હતું. એએસઆઈ રોનક હિરાણી અગાઉ પણ વિવાદમાં રહ્યો છે. 7 મહિના પહેલાં જ 31 જુલાઈ 2023ના રોજ વાપી પોલીસે તેને દારૂની ખેપ મારતા ઝડપી પાડ્યો હતો. ભેસ્તાન પોલીસે રોનક હિરાણીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ગતરોજ તારીખ 9/3/2024ના રોજ ભેસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં હત્યાનો ગુનો નોંધાયેલ છે, જેમાં સસ્પેન્ડેડ એએસઆઈ રોનક હિરાણી તથા મરણ જનાર સલીમભાઈ બાગડિયા અને તેમના પુત્ર સુમિત સલમભાઈ બાગડિયા વચ્ચે સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકવા બાબતે ઝઘડો થયેલ હતો, જેમાં સલીમભાઈને પેટના ભાગે મૂઢમાર વાગતા તેઓને હોસ્પિટલ લઈ જવામાં આવેલ, જ્યાં ફરજ પરના ડૉક્ટર દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવેલ હતા. આ બનાવમાં પોલીસે પેનલ દ્વારા પીએમ કરાવીને ત્યારબાદ આઈપીસી 302 હેઠળ ગુનો નોંધેલ છે. અત્રે નોંધવા યોગ્ય છે કે મરણ જનાર તથા જેમની પર હત્યાનો આરોપ છે એ બંને વ્યક્તિ એક જ કોમ્યુનિટીના છે. સાહેબ, હત્યા કેમ થઈ હતી? આ હત્યા ભેસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ રોયલ એવન્યુ એપાર્ટમેન્ટ કે જે સુમિત હોટલની સામે છે, ઉન ભેસ્તાન ખાતે આરોપીના રહેણાંક સ્થળ ખાતે થયો હતો. બન્યો હતો બનાવ. સાહેબ, આપનો કોઈ ગિનાઈ ઇતિહાસ છે? ઉપરોક્ત ગુનામાં સામેલ આરોપી રોનક એએસઆઈ સસ્પેન્ડેડ એએસઆઈ છે અને ભૂતકાળમાં તેઓની ઉપર પ્રોહિબિશનનો ગુનો દાખલ થયેલ છે અને હાલમાં તેઓ સસ્પેન્શન હેઠળ છે. કારણ શું એમ મુખ્ય હત્યાનું? ઉપરોક્ત બનાવમાં આરોપી દ્વારા સોશિયલ મીડિયામાં એક વિવાદાસ્પદ ટિપ્પણી કરવામાં આવેલ હતી, પોસ્ટ મૂકવામાં આવેલ હતી, જે અંગે મરણ જનાર સલીમભાઈ બાગડિયા તથા તેમના પુત્રએ વાંધો ઉઠાવી તેઓની સાથે સમાધાન કરવા ગયેલા હતા, જેમાંથી બોલચાલ થતાં આ સમગ્ર બનાવ બનવામાં આવેલ છે.